નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારા યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હવે વરસાદની પરિસ્થિતિ શું રહેશે અને આજે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. સંપૂર્ણ માહિતી જાણી તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ખાસ કરીને જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે ઉત્તર ગુજરાતના ભાગો સુધી તેનો છેડો ઉત્તર ગુજરાતના ભાગો સુધી લંબાયો હતો, એના પરિણામે ગઈકાલે સારો વરસાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળ્યો હતો. જોકે હવે યુએસી થોડું વધુ ઉપર સરકી ગયું છે અને યુએસીનો ટ્રફ છેક પાકિસ્તાનના ભાગો સુધી લંબાઈ રહ્યો છે. મતલબ કે એક બહોળું સર્ક્યુલેશન પાકિસ્તાનના ભાગો સુધી જોવા મળી રહ્યું છે. જોકે આજથી યુએસીની અસર હવે ઘટી જશે અને પરિણામે વરસાદના વિસ્તારોમાં પણ મોટો કાપ મુકાઈ જશે. તો ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ મોટી શક્યતાઓ નથી. હળવા ભારે ઝાપટારૂપી વરસાદી માહોલ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક ક્યાંક હળવા ભારે ઝાપટાને બાદ કરતાં એકલ દોકલ વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પડી જાય, પરંતુ એવા વિસ્તાર પણ ખૂબ ઓછા હશે. જ્યારે વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતની તો મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ આજે વરસાદની ગતિવિધિમાં મોટો ઘટાડો થશે અને સીમિત વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાને બાદ કરતાં એકલ દોકલ એવા વિસ્તારો હોય જ્યાં હળવા વરસાદની શક્યતાઓ રહે, અમુક સીમિત એવા વિસ્તારો હોય જ્યાં મધ્યમ વરસાદ પડી જાય, પરંતુ આવા વિસ્તાર ખૂબ ઓછા હશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ આજે વરસાદની ગતિવિધિમાં સંપૂર્ણ ઘટાડો થઈ જશે. ખાસ કરીને બોર્ડર કાંઠાના વિસ્તારમાં એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ પડે, બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ મોટી શક્યતાઓ નથી. હળવા ભારે ઝાપટારૂપી વરસાદી માહોલ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે. જ્યારે કચ્છમાં પણ તે પ્રકારની જ ગતિવિધિ રહેશે. પાકિસ્તાનને લાગુ જે બોર્ડર કાંઠાના કચ્છના વિસ્તારો છે એમાં થોડી શક્યતાઓ રહે અને ત્યાં હળવો વરસાદની શક્યતાઓ રહે. બાકીના કચ્છના ભાગોમાં ઝાપટારૂપી વરસાદી માહોલ જોવા મળી શકે છે છૂટાછવાયા વિસ્તારમાં. તો ખાસ કરીને આજથી અનેક વિસ્તારમાં સારી વરાપની શરૂઆત થઈ જશે અને અનેક વિસ્તારોમાં સારો તડકો આપણે જોતો હોય તે પ્રકારનો તડકો જોવા મળશે અને ખૂબ સારામાં સારી વરાપ આજથી લઈ અને હવે ઘણા દિવસો સુધી જોવા મળશે અને આવનારી 5 ઓગસ્ટ સુધી ખાસ મોટી વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી શક્યતાઓ હાલ ઓછી દેખાઈ રહી છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં ફેરફાર થશે તો તે બાબતની પણ અપડેટ આપવામાં આવશે, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે વાત કરીએ તો 5 ઓગસ્ટ સુધી એકંદરે સારામાં સારી વરાપ મળે તેવી એક શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ઓગસ્ટ મહિનાનું આગોતરું એંધાણ પણ આગામી દિવસોમાં આપીશું. ત્યાં સુધી અમારી સાથે જોડાઈ રહેજો. ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.